नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण दस में आप सेकंड यूनिट है द ह्यूमन रोबोट ये जोईशु। सौ प्रथम वीडियो में आप थोड़ू जी लीधु, हमें जो बाकी है ये कंटीन्यू करीशू। तमारी बधाई पास है तो दरेक विद्यार्थी बुक्स बोले, हूँ अँ वाँचू छूँ कि ज्यादा आप बाकी है बराबर। रोबोट गोज टू कोर्ट वेर द हेडलाइन्स इन द नेक्स्ट डे पेपर्स। हेडलाइन्स अपने जो है कि छापा न्यूज की अंदर अपने मथाड़ू जो मेन समाचार हो पर लाल घटाक्षरे लखेला हो। तो रोबोट गोज टू कोर्ट वेर द हेडलाइन्स इन द नेक्स्ट डे पेपर्स, बीजा दिवस छापाओ में हेडलाइन आई जाए कि रोबोट कोर्ट में जाए। द नेक्स्ट डे द कोर्ट वॉज ओवरक्राउडेड, ओवरक्राउडेड मीन्स लोग भरेली थी विथ पीपल। Keen to watch a robot, keen એટલે એકદમ ઉત્સુક। Keen to watch a robot in the witness box, બીજે દિવસે witness box ની અંદર રોબોટને જોવા માટે લોકો એકઠા થયા હતા। Counsel Goyal, counsel એટલે વકીલ, counsel Goyal was ticking off points till the last moment, છેલ્લે ક્ષણ સુધી પણ counsel Goyal જે છે એ આ મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા। હી અપિયર્ડ કોન્ફિડન્ટ, અપિયર્ડ એટલે દેખાવું અને કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ। એન્ડ ક્રિસ, ક્રિસ મીન્સ ચોક્કસ, બટ સો વોઝ પ્રેમ ચોપરા। હી અપિયર્ડ કોન્ફિડન્ટ, કાઉન્સિલ ગોયલ જે હતા તે એકદમ આત્મવિશ્વાસુ અને ચોક્કસ દેખાતા હતા, એવું જ પ્રેમ ચોપરાનું હતું। નેવર વુડ ધીસ મશીન મેન, મશીન મેન મતલબ યાંત્રિક માણસ, નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે, બિટ્રે મતલબ ડબો દેવો, તો નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર। મશીન મેન યાંત્રિક માનવ ક્યારેય તેના માલિકને ડબો દેતા નથી। ધ પ્રોસિડિંગ, પ્રોસિડિંગ મીન્સ કાર્યવાહી, ધ પ્રોસિડિંગ બિગેન, કાર્યવાહી શરૂ થઈ। એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ, કઠેડાની અંદર રામસિંગ 070 જે રોબોટ છે તે દેખાયો। યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગેન, કાઉન્સિલ ગોયલે શરૂઆત કરી। આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ ધેટ ધ મેમરી ટેપ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ્સ કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રિવિયસ વીક, પ્રિવિયસ મીન્સ એટલે કયું અઠવાડિયું। કાઉન્સિલ ગોયલ કહે છે કે રોબોટ ની જે સુપર રોબોટ્સ દુકાન છે તેના દ્વારા મને કહેવામાં આવ્યું છે કે ધ મેમરી ટેપ ડિઝાઇન ઇન ધ ટાઈપ્સ ઓફ રોબોટ, આ પ્રકારના જે રોબોટ છે એમાં જે મેમરી ટેપ જે ડિઝાઇન કરવામાં આવી છે, ફિટ કરવામાં આવી છે, એ કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રિવિયસ વીક, એની અંદર પહેલાના અઠવાડિયાની માહિતી છે। બટ ધ કેસ સ્ટાર્ટેડ એ ફોર્થ નાઇટ, ફોર્થ નાઇટ મીન્સ અઠવાડિયું, બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્થ નાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ, ઇન્સિડન્ટ મીન્સ ઘટના, પરંતુ કહે છે કે આ ઘટના બની તે પછીના 15 દિવસ પછી આ કેસ શરૂ થયો। બટ ધ કેસ સ્ટાર્ટેડ એ ફોર્થ નાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ, ધ નીડેડ ઇન્ફોર્મેશન જે જરૂરી માહિતી છે મસ્ટ બી વાઇપ આઉટ, વાઇપ આઉટ મતલબ ઘૂસાઈ ગઈ, ધ જજ સેડ, ન્યાયાધીશ કહે છે, પરંતુ જે જરૂરી માહિતી છે એ ઘૂસાઈ ગઈ હશે। કાઉન્સિલ ગોયલ સ્માઇલ સો ક્લિક, સ્ટેરિંગ એટલે એકી તસે જોયા કરવું। કાઉન્સિલ ગોયલ સ્માઇલ સો ક્લિક સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા, વકીલ જે છે એ પ્રેમ ચોપરા સામે હળવેથી હસ્યા। સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ, એટલે કે રોબોટ તો ત્યારથી જ કે બંધ છે। પ્રેમ ચોપરાસ ફેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ, રામસિંગ 070 વુડ ઓબે, ઓબે મતલબ કે આજ્ઞાનું પાલન કરવું, હિઝ માસ્ટર। પ્રેમ ચોપરાસ ફેસ ફેલ ડાઉન, પ્રેમ ચોપરાનો મોં પડી જાય છે પણ તેને વિશ્વાસ છે કે રામસિંગ જે છે તે તેના માલિકની આજ્ઞાનો અનાદર નહીં કરે। ધ સિક્રેટ્સ રહસ્ય, ધ સિક્રેટ્સ ફર સીલ, સીલ મતલબ સુરક્ષિત રહેવું, કે જે રહસ્ય છે એ સુરક્ષિત રહેશે। યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ, ન્યાયાધીશ ઓર્ડર આપે છે કે તમે બોલો, તમે ચાલુ રાખો। કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ
છે તે રામસિંગ રોડ તરફ વળ્યો. હુ ઇઝ યોર માસ્ટર પૂછે છે. હી આસ્ક બ્રીફલી, બ્રીફલી મીન્સ સંક્ષિપ્તમાં. આપણે અમુક જે હાર્ડ વર્ડ્સ છે એ બોર્ડ ઉપર લખ્યા છે. કાઉન્સિલ વુડ ટર્ન ટુ રામસિંગ રોબોટ. રામસિંગ રોબોટ તરફ ફરે છે. હુ ઇઝ યોર માસ્ટર હી આસ્ક બ્રીફલી, બ્રીફલી મતલબ ટૂંકમાં તે પૂછે છે કે તારા માલિક કોણ છે. એ ડલ એટલે ઝાંખો, બ્લુ લાઇટ એ બ્લુ કલરની ઝાંખી લાઇટ, ફ્લેશ એટલે ઝબૂકવું, એન્ડ આફ્ટર એ મોમેન્ટરી, મોમેન્ટરી મતલબ ક્ષણિક, અને વર મતલબ કે ગરગરાટ થતો અવાજ. તો એ બ્લુ, એ ડલ બ્લુ લાઇટ ફ્લેશ, ઝાંખી બ્લુ લાઇટ ઝબૂકી, એન્ડ આફ્ટર એ થોડીક ક્ષણો પછી, થોડીક ક્ષણના ગર અવાજ થયા પછી એ બ્લુ લાઇટ ઝબૂકી. ધ રોબોટ સ્પીક, સ્પીક મતલબ કર્કશ અવાજમાં બોલવું. ધ રોબોટ સ્પીક ઇન હિઝ મેટાલિક ટોન. રોબોટ તેના યાંત્રિક અવાજમાં કર્કશતા સાથે બોલ્યો. મિસ્ટર પ્રેમ ચોપરા એ પોતે કહે છે કે આ બધું જે છે એ મને મિસ્ટર ચોપરાએ કર્યું. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર ચોપરા પૂછે છે કે વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર ચોપરા, એટલે મિસ્ટર ચોપરા માટે શું કર્યું. એ પોઝ, પોઝ એટલે વિરામ, અટકી જાય છે. એ વર ઘરઘરાટી જેવો અવાજ છે. એ પોઝ એ વર ધેન અ મેટાલિક આન્સર, અને પછી એક યાંત્રિક જવાબ આવે છે અંદરથી. ક્લિનિંગ મીન્સ સફાઈ. મૂવિંગ ધ લોન, લોનને ઘાસને કાપવું. વોશિંગ કપડાં ધોવા. એન્ડ ડુઈંગ ડિશીઝ વાસણ સાફ કરવા. એન્ડ શોપિંગ અને ખરીદી, મતલબ કે આ બધા કામ મેં કરેલા છે. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 ડેઝ. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ એટલે વચમાં અટકાવીને બોલવું. જ્યારે રોબોટ આ જે બધું બોલે છે ત્યારે કાઉન્સિલ ગોયલ જે છે એ વચમાં જ તેને અટકાવીને કહે છે કે છેલ્લા 6 દિવસની જે પ્રવૃત્તિઓ છે તું યાદ કર. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આટલું જોઈશું અને બાકી જે છે એ હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.